કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાર્ટ 4 વસ્તુઓના જૂથ બનાવવા એમાં ભાગ બીજો ભણીશું. હવે આપણે અગાઉ જોયું કે અલગ અલગ વસ્તુઓને એના ગુણધર્મને આધારે આપણે વેચીએ અને જૂથ બનાવીએ તો એનો અલગ અલગ પ્રમાણે ગોઠવી શકાય છે. તેમજ આપણે એ પણ જોયું કે વસ્તુઓ કોઈ એક જ પદાર્થની બનેલી હોય અથવા એક કરતાં વધારે પદાર્થની પણ બનેલી હોય છે, બરાબર. તો હવે આપણે જોશું એનો દેખાવ. તો પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે. ભિન્ન એટલે જુદા જુદા. લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે. લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે. તેમ છતાં લોખંડ, તાંબા, એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી. પ્રવૃત્તિ 3. વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોપડા નાના નાના ટુકડા એકત્રિત કરો. શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે? ચળકતી વસ્તુનું એક જૂથ તૈયાર કરો. હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે તે તરત જ તેના કપાયેલ ભાગોનું નિરીક્ષણ કરો. તમે શું જોયું? શું તેમાંથી કેટલીક વસ્તુ કોની કપાયેલી સપાટી ચળકતી હોય છે? એટલે તમે આમાંથી કોઈ વસ્તુ કાપો ત્યારે તમને એ વસ્તુ ચળકતી દેખાતી હોય છે, જેમ કે કાગળમાંથી લાકડું કે તાંબાનો તાર, એલ્યુમિનિયમ. તો શેમાંથી તમને તાંબાના તાર, એલ્યુમિનિયમના પતરામાંથી ચમકતું દેખાશે? શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તેજ જોઈ શકો છો? આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ણખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો અને ચમકવાળી ચમક વગરની વસ્તુની યાદી બનાવો. કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર સાથે ઘસીને પણ તેનું તમે નિરીક્ષણ કરી શકો. એટલે કાચ પેપર સાથે ઘસો તો પણ તમને ખ્યાલ આવી જાય કે તે ચળકાટ ધરાવે છે અથવા નથી, તે ચમકે છે કે નહીં. જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય. શું હોય છે? ધાતુ, જેમાં લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને સોનું. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાને લીધે થાય છે. શેના લીધે થાય? વાયુ અને ભેજની પ્રક્રિયાના કારણે. એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે. જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં. હવે સખતપણું. પહેલાં આપણે દેખાવ જોયું, હવે શું જોશું? સખતપણું, એનો ગુણધર્મ બીજો. જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક તો સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરના ટુકડા, ખીલ્લી, મીણબત્તી, ચોપ, અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો, જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય એને કહેવાય નરમ પદાર્થ. યાદ રહી ગયું? જ્યારે જે પદાર્થને દબાવવાનું મુશ્કેલ હોય તેને કઠોળ અથવા સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે. દેખાવે પદાર્થમાં ભિન્ન ગુણ હોઈ શકે છે, જેમ કે ચમક, કઠોળતા, ખરબચડાપણું અને લીસું. આપણે દેખાવના આધારે કેટલા જુદા જુદા એના ભાગ હોય છે, ગુણ હોય છે? તો ચમક, કઠોળ, ખરબચડાપણું અને લીસું
શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો કે જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય? તો હવે આપણે અહીંયા દ્રાવ્ય ને દ્રાવ્ય ખાસ હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલાક દ્રવ્યચાર, કેટલાક ઘન પદાર્થ કે જેમાં ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી તથા લાકડાનો વહેનો ભેગો કરો. કાચના 5 પાત્ર લો. એક વસ્તુઓ પ્રમાણે પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો, અડધાથી વધારે. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુ ઉમેરો. બીજી કઈ? ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી અને લાકડા. આ પ્રયોગ તમે જાતે વિદ્યાર્થી મિત્રો કરી શકો ઘરે, અને તમારે એના આધારે પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુને ચમચી વડે હલાવો. પ્રત્યેક વસ્તુને કેટલોક સમય સુધી રાહ જુઓ. પાણીમાં ઉમેરવામાં આવેલા પદાર્થો શું થાય છે તેનું અવલોકન કરો. તમારે અવલોકનની કોષ્ટક 4.3 બતાવ્યા મુજબ તમે આ ઘરે કરી શકો. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું? ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી અને લાકડાના ભે, આ બધી વસ્તુ તમારી પાસે તો હોય જ ઉપલબ્ધ. તો આપણે મીઠું નાખીએ તો શું થશે? પાણીમાં અદ્રશ્ય થઈ જશે અથવા અદ્રશ્ય નહીં થાય. તો મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય ને. એવી જ રીતે ખાંડ પણ અદ્રશ્ય થઈ જાય છે. રેતી થશે વિદ્યાર્થી મિત્રો? ના, રેતી નહીં થાય. બરાબર. ત્યારબાદ ચોક પાવડર અને લાકડાનો હોય ત્યાં તમે લખી શકો જાતે. તમે જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય, એટલે કે ઓગળી ગયા છે. આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એમ કહી શકાય. આપણે કોઈ પદાર્થને દ્રાવ્ય છે એમ ક્યારે કહી શકાય? જ્યારે જે પદાર્થ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થાય અથવા ઓગળી જાય છે ત્યારે તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? જે પદાર્થ પાણીમાં ઓગળી જાય તે પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહેવાય છે. હવે અર્ધદ્રાવ્ય, તો અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાય સમય સુધી માત્રામાં હલાવાથી પણ અદ્રશ્ય થતા નથી. આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કેટલાક એવા છે જે પાણીમાં મિશ્રિત થતા નથી, ઓગળતા નથી અથવા અદ્રશ્ય થતા નથી, તે પદાર્થને અદ્રાવ્ય પદાર્થ કહે છે. જે મિશ્રિત થતા નથી, એટલે કે જે પદાર્થ પાણીમાં મિશ્રિત થતા નથી, અદ્રશ્ય થતા નથી, તેને શું કહેવાય? અદ્રાવ્ય પદાર્થ. પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. શું? પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે. પ્રવાહી, તો પ્રવૃત્તિ 5, સરકો એટલે કે વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નારિયેળનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો. કાચનું એક પાત્ર લો, તેને અડધે સુધી પાણી ભરી દો. હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો અને બરાબર હલાવો. હવે તેને 5 મિનિટ સુધી રાખી મૂકો. પ્રવાહી સાથે પાણી ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો. તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય એટલા સાથે આ પ્રયોગ કરો અને તમારા તારણોને કોષ્ટક 4.4. પહેલું આપણે અહીંયા જોયું સરકો વિનેગર, એટલે કે મિશ્રિત થાય છે નથી થતું, તો સારી રીતે મિશ્રિત થઈ જશે સરકો. લીંબુનો રસ, એ પણ મિશ્રિત થઈ જશે. જ્યારે રાયનું તેલ, નારિયેળનું તેલ અને કેરોસીન, એ તમને ઉપર તરતું દેખાશે. મિશ્રિત થાય, બંને પ્રવાહી છે, પણ તમે એનો પ્રયોગ કરી જોયો એટલે તમને ખાસ વધારે ખ્યાલ આવી જશે. આપણે એ જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી, અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે. કઈ કઈ? તેલ, રાયનું અને નારિયેળનું, જ્યારે કેરોસીન, આ ત્રણેય ત્રણ વસ્તુ કઈ? તમને પાણી પર સ્તર એનું દેખાશે. કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે. વિદ્યાર્થી મિત્રો, વાયુ પણ એવા છે જે દ્રાવ્ય છે, જ્યારે કેટલાક દ્રાવ્ય નથી. સામાન્ય રીતે કેટલાક વાયુ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. એટલે કે ઓક્સિજન છે એ પાણીમાં દ્રાવ્ય છે, જેથી કરીને દરિયામાં કે નદીમાં રહેનારા પ્રાણીઓ, જળચર પ્રાણીઓ પોતાનો ઓક્સિજન લઈ શકે છે.
વસ્તુઓ પાણીમાં તરે છે તો ડૂબી જાય છે એના વિશે જોઈએ. તો પ્રવૃત્તિ ચાર કરતી વખતે તમારા ધ્યાને આવ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. કયા? અદ્રાવ્ય. અને પ્રવૃત્તિ પાંચમાં પણ તમે જોયું કે કેટલાક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હશે. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે. બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે, ખરું ને? જ્યારે આપણે એવા બધા ઘણા બધા ઉદાહરણ જોયા છીએ કે જેમાં પદાર્થ પાણી ઉપર તરે છે, વસ્તુઓ પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે. કોઈ તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પાણો, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, એ મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો, આ બધાનું શું થાય છે અવલોકન કરો. હવે ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો કે એમાંથી અમુક વસ્તુઓ જે અંદર જતી રહી છે, જ્યારે અમુક વસ્તુ ઉપર પાણી પર તરે છે. બોજો ઈચ્છે છે કે તમે તેને પાણી પર તરતી અને પાણીમાં ડૂબી જતી વસ્તુના પાંચ પાંચ ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો, તમારે એવી વસ્તુ પાંચ વિચારવાની છે જે પાણીમાં ડૂબી જાય અને પાણી પર તરે છે. તો તમે હલકી વસ્તુઓ લો પહેલાં, બરાબર, તો એ પાણી પર તરશે. બાકી ભારે વસ્તુ લો તો એ પાણીમાં ડૂબી જશે. તમારે આ વિચારવાનું છે. આ જ પદાર્થો તેલ જેવા અન્ય દ્રવ્યમાં તરે, બીજે કોઈ પણ તમે તેલવાળું પદાર્થ લો તો એ પાણી પર તરશે, બરાબર, કે ડૂબી જાય એ ચકાસો. હવે મેન આવી વિદ્યાર્થી મિત્રો પારદર્શકતા. અહીંયા આપણે હવે ટોટલ ત્રણ પ્રકારના પદાર્થો હોય. કેટલા પ્રકારના? ત્રણ. એક પારદર્શક, અપારદર્શક અને પારભાસક. એક પારદર્શક, બીજું અપારદર્શક અને પારભાસક. તમે સંતાકુકડી રમ્યા હશો, એ સ્થાન વિશે વિચારો કે જ્યાં તમે રમત રમતી વખતે સંતાયા હશો. ખાસ કરીને દિવાળી પાછળ સંતાવો ને, કેમ કે આપણે એમાંથી આજુબાજુ આરપાર જોઈ શકતા નથી, જેથી તમે બીજાને કોઈને દેખાઈ ન શકો. તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો? નહીં ને. કેમ? તો કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો, દરેક વસ્તુની? એવા પદાર્થો જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય છે તેને પારદર્શક કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થોની અથવા જે વસ્તુઓની આરપાર જોઈ શકાય તેને પારદર્શક કહે છે. જેમ કે કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. જ્યારે દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ, અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે, જેથી આપણે એને આરપાર જોઈ શકીએ છીએ, જેથી ખરીદનાર આ વસ્તુને સરળતાથી જોઈ શકે. એનાથી ઉલટું અહીંયા તમે દેખાય છે ને કાચની વસ્તુ, જે આ શું હશે? કાચ, પારદર્શક. એનાથી ઉલટું કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે જોઈ શકતા નથી, જેને કહેવાય અપારદર્શક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અપારદર્શક એટલે શું? તો જે પદાર્થની આરપાર જોઈ ન શકાય તેને અપારદર્શક પદાર્થ કહે છે. તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલ છે. લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. કયા કયા? લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ કેવા છે? અપારદર્શક. શું આપણે સમજી શક્યા કે કોઈ પણ વસ્તુ અથવા પદાર્થોને કોઈ પણ મૂંઝવણ વગર પારદર્શક અથવા અપારદર્શક જૂથમાં વેચી શકીએ? એટલે અમુક એવી પણ વસ્તુ હશે જેને થોડી થોડી તમે આરપાર થોડું થોડું, એકદમ ક્લિયર નહીં પણ થોડું થોડું તમે જોઈ શકતા હોવ છે. આછું આછું એના વિશે જોઈએ. પ્રવૃત્તિ છો, એક કાગળની સીટ લો અને તેની પ્રકાશિત આરપાર પ્રકાશિત બલ્બને જુઓ. તમારા અવલોકનની નોંધ કરો અને હવે કાગળની સીટની વચ્ચે બે ત્રણ ટીપ્પા તેલના લઈને કાગળની સીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાયેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે? પરંતુ શું તમે આ ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુને સ્પષ્ટ જોઈ શકો છો? કદાચ નહીં.
એવા પદાર્થો કે જેમનામાંથી વસ્તુને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં એને કહેવાય પારભાસક. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થોને વસ્તુઓની આરપાર જોઈ શકાય પણ સ્પષ્ટ જોઈ શકાતું ન હોય તેને કહેવાય પારભાસક. કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો, તે પણ પારભાસક જ હતો. શું તમે પારભાસક પદાર્થોના આજના ઉદાહરણ વિશે વિચારી શકો? બીજો એવો વસ્તુ જેમ કે દૂધિયો કાચ, કાચ છે પણ કેવો દૂધિયો કાચ, તો એની આરપાર તમે ઓછું જોઈ શકો. બીજી કોઈ પ્લાસ્ટિકની વસ્તુઓ આછી, તો બીજી તમે વસ્તુ વિચારવાની છે કે એવી કઈ છે જે પારભાસક હોય. આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક તથા પારભાસકના જૂથમાં વહેંચી શકીએ છીએ. પહેલી સૂચન કરે છે કે કોઈ અંધારી જગ્યાએ ટોર્ચના કાચને તમારી હથેળી પર આડે નાખો, ટોર્ચની સ્વિચ ચાલુ કરીને હથેળીની બીજી બાજુ અવલોકન કરો, તો એ જાણવા માગે છે કે શું તમારી હથેળી અપારદર્શક છે કે પારદર્શક છે કે પારભાસક, તો શું હશે વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ ટોર્ચને આમ રાખશો ત્યારે આર પર પ્રકાશ નીકળે કે નહીં રાખશો, નીકળતા એ તમે હાથે અવલોકન કરી કહી શકો. હવે આપણે એ શીખ્યા કે પદાર્થને પોતાનો ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને વન્ય દ્રવ્યમાં મિશ્રિત થવાની રીત અલગ હોય છે. તે પાણીમાં તરી શકે કે ડૂબી શકે છે, તેમજ પારદર્શક, અપારદર્શક અને પારભાસક હોઈ શકે છે. પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓને આધારે કરી શકાય. એની જૂથ વહેંચણી શેના આધારે કરી શકાય? તો એની સમાનતાઓ, ગુણોની સમાનતાઓ અને ભિન્નતાઓને આધારે, એની ગુણની સમાનતા અને ભિન્નતાને આધારે કરી શકાય જૂથ વહેંચણી. આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુ એક સાથે રાખેલ હોય. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. અને આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે. બધા સાબુને એક જ જગ્યાએ રાખે છે અને અનાજ અને કટોને પણ કોઈ અન્ય સ્થાને રાખે. જોયું હશે તમે પણ વિદ્યાર્થીને, જોયું છે ને? આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે, પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ તરાવનું પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. તેના વિશે વધારે અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીંયા સ્વાધ્યાય આપેલું છે જે તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે અને તૈયાર કરવાનું છે. સૌથી પહેલાં આપણે જોશું પહેલો સવાલ, લાકડામાંથી બનાવવામાંથી 5 વસ્તુના નામ જણાવો. લાકડામાંથી તો ટેબલ, ખુરશી, ફૂટપટ્ટી, કબાટ અને બીજી કોઈ પણ તમે એક વસ્તુ લઈ શકો, જેમ કે બારી. બરાબર, લાકડાની બારી પણ હોય ને. નીચેનામાંથી ચમકતા પદાર્થોની પસંદગી રહ્યો, ચમકતા પદાર્થ આવે છે. આ જવાબ તમારી જાતે આપવાનો વિચાર વિચારજો વિદ્યાર્થી મિત્રો. શું આવે? કાચનો પ્યાલો આવે, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી અને સૂત્રાવકળ. તમને હું આ એક જવાબ આપું તો સ્ટીલની ચમચી એ ચમકે, બીજું કોઈ એમાંથી ચમકશે એ વિચારો વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલ વસ્તુને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો, એટલે કે તમારે આ વસ્તુ શેમાંથી બને લઈને આમે જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ફાવે એવું છે, જેમ કે પુસ્તક શેમાંથી બનશે? તો કાગળમાંથી. પ્યાલો, પ્યાલો શેમાંથી બને વિદ્યાર્થી મિત્રો? કાચમાં. બરાબર, શેનો બને? કાચનો. ખુરશી, તો અહીંયા તમે લાકડું લઈ શકો. રમકડું, તો શેનું બને વિદ્યાર્થી મિત્રો? પ્લાસ્ટિકનું. ચંપલ શેનું બનશે વિદ્યાર્થી મિત્રો? ચામડાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે અહીંયા આપણને ખરા ખોટા આપેલા છે. પહેલું, પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે. પથ્થર આરપાર જોઈ શકો તમે? ના. જ્યારે કાચની
અપારદર્શક ના એ પારદર્શક છે, તો આ ખોટું. બીજું, નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી. સાચું કે ખોટું વિદ્યાર્થી મિત્રો? તો નોટબુકમાં ચમક ના હોય એટલે ખોટું. ચોક પાણીમાં દ્રાવ્ય છે, તમે પાણીમાં ચોક નાખો તો ઉગડી જાય છે ને, તો હા શું આવશે? ચોક પાણીમાં દ્રાવ્ય છે, સાચું. ચોથું, એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે, તમે કોઈ લાકડાનો ટુકડો પાણી પર નાખો હલકો તો એ પાણી પર તમને તરતો દેખાશે. ખાંડ પાણીમાં દ્રાવ્ય નથી એટલે આમાં સાચું આવે ચોથામાં. પાંચમામાં, ખાંડ પાણીમાં દ્રાવ્ય નથી, ખોટું, કેમ કે તમે પાણીમાં નાખો એટલે ઓગળી જાય છે. તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે, સાચું કે ખોટું? ખોટું, કેમ કે એની ઉપર તરતું દેખાય છે. રેતી પાણીમાં તળીએ બેસી જાય છે, સાચું. રસકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે, સાચું. હવે અહીંયા આપણે એવી વસ્તુઓ પદાર્થોના નામ આપેલા છે જે ગોળાકાર અને અન્ય આકાર હોય, જ્યારે ખાવાલાયક અને બિન ખાવાલાયક હોય. તો ગોળાકાર, તો ગોળાકાર કયું હોય? પહેલાં તો બાસ્કેટબોલ, નારંગી, ત્યાર પછી પૃથ્વીનો ગોળો, સફરજન, બરાબર હોય છે ને વિદ્યાર્થી મિત્રો, માટીનો ઘડો. ત્યારબાદ ખાવાલાયક અને બિન ખાવાલાયક. તો ખાવાલાયક કઈ વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, ખાવાલાયકમાં નારંગી, ખાંડ ને સફરજન. બિન ખાવાલાયક એટલે પાણી તમે ખાવાલાયક લઈ શકો, આમ બિન ખાવાલાયક તો બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો ને માટીનો ઘોડો. અન્ય આકારમાં આપણે લખું જોયું, અહીં જોઈ લઈએ પાણી શું આવશે, પાણી, ખાંડ, બરાબર, અને આ માટીનો ઘડો. આમ ગોળાકાર હોય પણ અમુક બીજા ઘડા પણ અન્ય આકારના હોઈ શકે છે. તમે જાણતા હો તે પાણી પર તરતી વસ્તુની યાદી બનાવો, તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે. તો એ બધી વસ્તુઓ છે જે કેરોસીન કે તેલ ઉપર તરે, જે તમારે જાતે અહીંયા લખવાનું છે પ્રયોગ કરીને. હવે અહીંયા છે અસંગત કે દૂર, જે વસ્તુ અલગ હોય બાબતો એ દૂર કરો. આમાંથી કઈ તમને અલગ લાગે? ખુરશી, પલંગ, ટેબલ, બાળક કે તિજોરી. શું છે અલગ? બાળક. ગુલાબ, ચમેલી, હોડી, હજારી કોટો કે કમળ, આમાંથી શું અલગ પડશે? અહીંયા બધા ફૂલોના નામ આપેલા છે, આપેલા છે ને કમળનું, ચમેલીનું, તો અહીંયા અલગ શું પડશે? હોડી. અહીંયા તમને એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી, રેતી, અહીંયા બધું ધાતુઓ આપેલી છે, તો ધાતુ રેતી નથી, અહીંયા શું આવશે? રેતી. અહીંયા ચોથામાં ખાંડ, મીઠું, રેતી, કોપર સલ્ફેટ, તો આમાંથી અલગ શું પડશે વિદ્યાર્થી મિત્રો? કોપર સલ્ફેટ. ખ્યાલ આવી ગયો? તમારે સારા અક્ષરે સારી રીતે લખવાનું છે અને તૈયાર કરવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આવજો.